નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિકી બામણિયા. હવે 5 માર્ચ 2020 ના રોજ લેવાયેલું ભૌતિક વિજ્ઞાનનું જે 12 સાયન્સનું પેપર હતું તેનું સંપૂર્ણ સોલ્યુશન એમસીક્યુ નું અને એના જે પાર્ટ બી છે એનું એનાલિસિસ આપણે આ વિડીયોની અંદર કરવાના છે. તો એને જાણવા માટે આ વિડીયોને અંત સુધી જોતા રહો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા મારી પાસે 5 તારીખે લેવાયું તમારું જે ભૌતિક વિજ્ઞાનનું પેપર છે તે છે 4 નંબરનો સેટ મારી પાસે છે. તમે તમારા પ્રમાણે એના જવાબો જોજો. તો અહીંયા સૌથી પહેલો જે એમસીક્યુ તમને પૂછવામાં આવ્યો છે કે મિસનર અસર ખાલી જગ્યા પદાર્થોમાં જોવા મળે છે, તેનો જવાબ આવશે સુપર કન્ડક્ટિંગ. આ એનો સાચો જવાબ છે. ત્યારબાદ આપણે બીજો એમસીક્યુ જોઈએ તો અન્યોન્ય પ્રેરક અથવાનું પારિમાણિક સૂત્ર તમને પૂછેલું છે, તે તમે જોશો તો તમારો આ એક સાચો જવાબ છે, M1L2T-2 અને A-2. પ્રેરિત વિદ્યુત ચાલક બળનું મૂલ્ય ખાલી જગ્યાના ફેરફારના સમયદર જેટલું હોય છે, તેનો જવાબ આવશે ચુંબકીય ફ્લક્સ. ત્યારબાદ આપણે જોઈએ ચુંબકીય ઉર્જા ઘનતાનું સૂત્ર નીચેના પૈકી કયું છે, તે તમે જોશો તો એમ ને તમે સૂત્રનો કરતા બનાવશો તો તમારો જવાબ આ આવશે B²/2μ0. ત્યારબાદ પાંચમું છે કે 15 માઇક્રોફેરાડે અને કેપેસિટરને 220 વોલ્ટ અને 50 હર્ટ્ઝ આવૃત્તિ વાળા એસી જનરેટર સાથે જોડતા કેપેસિટીવ રિએક્ટન્સ ખાલી જગ્યા ઓમ મળે છે. તો તમે ગણતરી કરશો સૂત્રમાં મૂકીને તો 212 તમારો જવાબ આવશે. તો એનો સાચો જવાબ છે. ત્યારબાદ આપણે જો તો યાંત્રિક રાશિ બળ અચળાંક ને સમતુલ્ય વિદ્યુત રાશિ ખાલી જગ્યા છે તેની અંદર તમને કેપેસિટન્સ ના વ્યસ્ત આ એક આવશે તમારે જે ટેબલ ની અંદર આપેલું છે. ત્યારબાદ હવે એલસી દોલકમાં ખાલી જગ્યા સમયે કેપેસિટર અને ઇન્ડક્ટરમાં એક સમાન ઉર્જા હોય છે, તો T/8 એનો સાચો જવાબ છે. ત્યારબાદ પાવર ટ્રાન્સમિશન લાઇનમાં 2000 આંટા ધરાવતા પ્રાઇમરી કોઇલ વાળા સ્નેપડાઉન ટ્રાન્સફોર્મરને 3300 વોલ્ટ જેટલા વોલ્ટેજ ઇનપુટ પાવર પૂરો પાડવામાં આવે છે. જો આઉટપુટ વોલ્ટેજ 330 મેળવવો હોય તો ગૌણ ગુજરામાં આંટાની સંખ્યા કેટલી રાખવી જોઈએ, તો તમે ગણતરી કરશો એટલે તમારો જવાબ 200 આવશે. તો 200 એનો સાચો જવાબ છે. ત્યારબાદ 1/μ/ε પરિમાણ ખાલી જગ્યાના પરિમાણ જેટલું હોય છે એ પરમિએબિલિટી તમને આપેલી છે, તો અહીંયા આપશે વેગના વર્ગ એનો સાચો જવાબ આવશે. તો એ તમારે ટીક કરવાનો હતો. ત્યારબાદ 10મું છે કે એફએમ રેડિયો બેન્ડની આવૃત્તિ ખાલી જગ્યા છે, તો અહીંયા 88 મેગાહર્ટ્ઝથી 108 મેગાહર્ટ્ઝ સુધીનો આવશે. 11મું છે કેન્સરગ્રસ્ત કોષોને નષ્ટ કરવા ખાલી જગ્યા વપરાય છે, તો ગામા કિરણો વપરાય છે. ત્યારબાદ ઓપ્ટિકલ ફાઇબરમાં ગર્ભના દ્રવ્યનો વક્રીભવનાંક આવરણના દ્રવ્યના વક્રીભવનાંકમાં ખાલી જગ્યા હોય છે, તો કરતા મોટો એનો સાચો જવાબ છે. તમારી ટેક્સ્ટબુકની લાઇનમાં આપેલું છે. બીજું છે એક જાદુગર તેના પ્રોગ્રામમાં એક પ્રવાહીમાં રાખેલા કાચના લેન્સને અદૃશ્ય કરે છે, તો પ્રવાહીનો વક્રીભવનાંક કેટલો હશે, તો ઇન્ફિનિટી હોય તો એ અદૃશ્ય થાય. ત્યારબાદ આપણે છે કે કણનું પરિમાણ એ પ્રકાશની તરંગ લંબાઈ લેમ્બડા, અહીંયા લેમ્બડા અને બંને વચ્ચેનો એક સંબંધ આપેલો છે, અને પ્રકીર્ણનની માત્રા ખાલી જગ્યાના સમપ્રમાણમાં હોય, તો આ બી તમે જોશો તો 1/λ^4 એનો સાચો જવાબ છે. 15મું છે યજ્ઞના 2 સ્લિટના પ્રયોગમાં ઉદ્ગમ સ્લિટની પહોળાઈ વધારવામાં આવે તો ખાલી જગ્યા, તો વ્યતિકરણ ભાત ઓછી અને ઓછી સ્પષ્ટ થતી જાય છે, તો આ જે એનો ઓપ્શન છે એ સાચો આવશે. ત્યારબાદ હવે આવશે કે જ્યારે ઉદ્ગમ અવલોકનકારથી દૂર ખસતો હોય ત્યારે વી ત્રિજ્યાવાળીને ખાલી જગ્યા ગણવામાં આવે છે, તેનો જવાબ આવશે ઋણ. ત્યારબાદ 17મું એમસીક્યુ છે કે ધારો કે તારામાંથી 6000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈનો પ્રકાશ આવે છે, તો ઓબ્જેક્ટિવનો વ્યાસ 100 ઇંચ હોય તો ટેલિસ્કોપ માટે વિભેદનની સીમા શું હોય શકે, તો 2.9×10⁻⁷ રેડિયન આવશે. અધ્રુવી 18મું છે અધ્રુવીભૂત પ્રકાશ એક સમતલ કાચની સપાટી પર આપાત થાય છે, પરાવર્તિત અને વક્રીભૂત કિરણો એકબીજાને લંબ થાય તે માટે કેટલો આપાત કોણ હશે, તે જવાબ આવશે 57 ઓમ્સ. ત્યારબાદ છે કાર્યવિધેયનું મૂલ્ય ખાલી જગ્યા માટે લઘુત્તમ હોય છે, તો સીઝિયમ માટે આવશે. ત્યારબાદ 20મું છે ધાતુ પર ખાલી જગ્યા વોલ્ટ મીટર ઇન્વર્સના ક્રમનું વિદ્યુત ક્ષેત્ર લગાડતા ઇલેક્ટ્રોન ધાતુની સપાટીમાં બહારથી કાઢી શકાય, તો 10⁻⁶ આવશે, તો એનો સાચો જવાબ છે. ત્યારબાદ અહીંયા આવે છે કે સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય આપાત પ્રકાશ પર ખાલી જગ્યા પર આધાર રાખે છે, તો આ થોડો તમને કન્ફ્યુઝ કરે એવો પ્રશ્ન છે, પણ એની અંદર ની આવૃત્તિ એવું આવશે, તો એ પ્રકાર તો આ પ્રશ્નમાં ભૂલ છે કે શું છે, પણ આપણે ની આવૃત્તિ એ જવાબ અહીંયા લખીશું. બીજું છે કે લેસર વડે 6×10⁻૧૪ હર્ટ્ઝ આવૃત્તિનો એક રંગી પ્રકાશ ઉત્પન્ન થાય છે, તો દરેક ફોટોનની ઉર્જા લગભગ ખાલી જગ્યા જે હોય તેનો જવાબ આવશે 4×10⁻¹૧૯. ત્યારબાદ હાઇડ્રોજન પરમાણુને પ્રોટોન અને ઇલેક્ટ્રોનના છૂટા પાડવા માટે 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાની જરૂર પડે છે, તો આ ઉર્જાની સંલગ્ન ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યાનું અહીંયા મૂલ્ય શોધવાનું છે, તેનો જવાબ આવશે 5.3×10⁻¹૧૧ મીટર. ત્યારબાદ 24મું છે હાઇડ્રોજન પરમાણુને તેની ધરાવસ્થામાંથી બીજી ઉત્તેજિત અવસ્થા
સુધી ઉત્તેજિત કરવા ખાલી જગ્યા ઈવી ઉર્જાની જરૂર પડે તો 12.09 તમે ગણતરી કરશો એટલે તમારો જવાબ આવશે. ત્યારબાદ અહીંયા 25મો છે કે વર્ણપટ રેખાઓની પાષાણ શ્રેણીમાં ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈની હાજરી તમે આ રીતની ગણતરી કરશો તો તમારો જવાબ 820 નેનોમીટર આવશે. બીજું છે સન્મુખ સંગાતના કિસ્સામાં સંગાત પ્રાચલ લઘુત્તમ હોય ત્યારે થીટા બરાબર ખાલી જગ્યા રેડિયન્ટ થાય તો અહીંયા તમને કદાચ 0 જવાબ લાગે પણ એનો સાચો જવાબ π/2 આવશે. તો તમે જોઈ લેજો ટેક્સ્ટબુકની અંદર. બીજું છે ક્લોરીનને 34.98U અને 36.98U દળના બે સમસ્થાનિક છે તેનો જે જવાબ છે એ 35.47 આવશે. તમે ગણતરી કરશો એટલે. ત્યારબાદ પરમાણુ દળાંક ખાલી જગ્યા ધરાવતા ન્યુક્લિયસ માટે તેનો જવાબ છે 30A અને આ 170. તો આ જે જવાબ છે 30 અને 170 ની વચ્ચે આવે. ત્યારબાદ 29મો છે કે ટિટેનિયમ જેવા અર્ધ આયુષ્ય 12.5 વર્ષ છે તેની અંદર અવિભંજિત રહેશે કે નહીં તમને કહેવાનું છે તો 1/16 એ એનો સાચો જવાબ છે. ત્યારબાદ 30મું છે કે એન પ્રકારના સિલિકોન માટે નીચેના વિધાનમાંથી કયું સાચું છે તો હોલ્સ માઇનોરિટી વાહકો છે અને પેન્ટાવેલેન્ટ પરમાણુઓ ડોપન્ટ છે એ એનો સાચો જવાબ આવશે સી ની અંદર જે આપેલો છે તે. ત્યારબાદ આપણે 31મું જોઈએ તો 31ની અંદર પીએન જંકશનનો ફોરવર્ડ બાયસ આપવામાં આવે ત્યારે તે ખાલી જગ્યા હોય તો પોટેન્શિયલ બેરિયરની ઊંચાઈ અહીંયા ઘટાડશે તો એ જવાબ એનો સાચો આવશે. 32મો છે અર્ધ તરંગ રેક્ટિફાયરમાં ઇનપુટ આવૃત્તિ 50 હર્ટ્ઝ હોય તો આઉટપુટ આવૃત્તિ કેટલી હશે તેનો જવાબ આવશે 50 હર્ટ્ઝ એ સેમ જ રહેશે. બીજું છે સિલિકોન કે જર્મેનિયમમાં ખાલી જગ્યા અશુદ્ધિ ઉમેરતા પી પ્રકારના અર્ધવાહક મળે છે તેનો જવાબ આવશે બોરોન તો બોરોન એનો સાચો જવાબ છે. ત્યારબાદ આપણે જોઈશે તો 6×10^18 ઘાત ઇલેક્ટ્રોનને સમતુલ્ય વિદ્યુતભાર ખાલી જગ્યા જેટલો હોય તો -1 કુલમ એનો સાચો જવાબ છે. 35મું છે પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે ચોક્કસ અંતરે વિદ્યુતબળ અને ગુરુત્વ બળનો ગુણોત્તર 35મું છે પ્રોટોન ઇલેક્ટ્રોન વચ્ચે ચોક્કસ અંતરે વિદ્યુતબળ અને ગુરુત્વ બળનો ગુણોત્તર ખાલી જગ્યા છે તમે ગણતરી કરશો એટલે તમારો જવાબ 2.4×10^39 ઘાત આવશે. 36મું છે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાનો અહીંયા એકમ તમને પૂછેલો છે તો એ C/m² એનો સાચો જવાબ આવશે. ત્યારબાદ તમે જોશો તો 37ની અંદર ડાયપોલના લીધે મોટા અંતરે મળતું વિદ્યુત ક્ષેત્ર અંતર r સાથે શું થાય તો 1/r³ આ એનો સાચો જવાબ છે. ઘણી બધી જગ્યાએ r² અને r⁴ આપેલું છે પણ અહીંયા જવાબ એનો 1/r³ એનો સાચો જવાબ છે. હવા માટે ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થનું મૂલ્ય ખાલી જગ્યા V m² થાય તેનો જવાબ આવશે 3×10^6. અહીંયા 39 આપેલું છે 2 pF 3 pF અને 4 pF દ્વારા કેપેસિટન્સ આપેલા છે તેનો તમે ગણતરી કરશો તો 9 pF તમારો જવાબ આવશે. ત્યારબાદ કોઈ પણ બિંદુ પાસે સમસ્થિતિમાન પૃષ્ઠ તે બિંદુથી વિદ્યુત ક્ષેત્રને ખાલી જગ્યા હોય છે તેનો જવાબ આવશે લંબ. ત્યારબાદ ઓમના નિયમ માટે તો તમે અહીંયા પ્રવાહ વધે કે ગમે તે થાય અહીંયા આપણે સૂત્રના પ્રમાણે જોઈએ V/I તો એ અચળ જ રહેશે. R એ અચળાંક છે એને મૂલ્યમાં કોઈ ફરક પડે નહીં. કિર્ચોફનો જંકશનનો નિયમ ખાલી જગ્યા દર્શાવે છે તો ઊર્જા સંરક્ષણ આવશે તો એ તમારો સાચો જવાબ છે તમે ટેક્સ્ટબુકની અંદર જોઈ શકો છો. 43મું છે કે બે અવરોધોને શ્રેણીમાં જોડતા સમતુલ્ય અવરોધ 5 મળે તમે ગણતરી કરશો એટલે 2 ઓહ્મ અને 3 ઓહ્મ એ તમારો સાચો જવાબ છે. ત્યારબાદ આપણે 44 નંબરમાં જોઈએ તો 200 ગ્રામ દળનો એક 1.5 વાળો જે દાખલો છે એને તમે ગણતરી કરશો એટલે 0.65 તમારો સાચો જવાબ આવશે. 45મું છે કે બોહર મેગ્નેટોનનો એકમ તો Am²² એનો સાચો જવાબ છે. ગેલોનોમીટરની પ્રવાહ સંવેદિતા ખાલી જગ્યાના અભ્યાસ પ્રમાણમાં હોય છે તો વળ અચળાંક એનો સાચો જવાબ છે. ત્યારબાદ છે સાયક્લોટ્રોનની આવૃત્તિ ખાલી જગ્યાથી સ્વતંત્ર છે તો ગતિ પ્રદની ત્રિજ્યાથી એનો સાચો જવાબ છે. ત્યારબાદ 48મું જુઓ તો એક વર્તુળાકાર તારની કોઇલ વાળું છે તેનો જવાબ 2π×10⁴ એનો સાચો જવાબ છે. નીચેના પૈકી કયો સંબંધ ક્યુરીનો નિયમ દર્શાવે છે તો M=CV₀/T એનો સાચો જવાબ છે. ત્યારબાદ 50મું છે કે પૃથ્વીના જે સ્થળે ચુંબકીય ક્ષેત્રના સમસ્થિતિ અને શિરોલંબ ઘટકનો ગુણોત્તર વર્ગમૂળમાં 3 થાય તે સ્થળે ડીપ એંગલ કેટલો રેડિયન થાય તો π/6 એનો સાચો જવાબ છે. તો તમારા MCQ કેટલા સાચા પડ્યા એ મને કમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવો. હવે આપણે પાર્ટ બી જોઈએ તો તમને વિભાગ એની અંદર જ મોટી મોટી થિયરી પૂછી છે જે બ્લુપ્રિન્ટ પ્રમાણે પેપર તમે વિચારીને કદાચ તૈયાર કરીને ગયા હોય તો એ પ્રમાણેનું તમારું પેપર છે નહીં પણ જે થિયરી છે એ તમને આવડે એવી છે. આપણે IMP અને દેવસત્તા પેપર સેટના બી ઘણા બધા પ્રશ્નોનો સમાવેશ આ પાર્ટ બી ની અંદર સમાવેશ થયેલો છે તો તમને કદાચ આના જે થિયરી છે લેન્ધી લાગી હોય પણ તમે જો તૈયારી પરફેક્ટ કરેલી હોય તો આના જવાબ બી તમે લખી શકો. આ એક દાખલો છે અને આ બી એક દાખલો છે એ તમે ગણતરી કદાચ તમે કરી હોય તો તમને આવડે. તો આમ ઓવરઓલ જોવા જઈએ તો આ જે પેપર છે એ એકદમ ઇઝી બી ના કહેવાય કે એકદમ હાર્ડ બી ના કહેવાય, એક એવરેજ અહીંયા પેપર છે. તમે જો તૈયારી કરીને ગયા હોય તો તમારી માટે 80+ માર્ક્સ લાવવા ઇઝી છે અને તમારી ફૂલ તૈયારી હોય તો તમે 95+ બી માર્ક્સ લઈ શકો એવું છે. તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દેજો, તમારા જેવા બીજા વિદ્યાર્થીઓ તેના સુધી આ સોલ્યુશનને અચૂક શેર કરજો.